નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં હજુ પણ પીવાના પાણીની સમસ્યાઓ હોવાના દ્રશ્યો જોવા મળ્યા. લોકોને 2 થી 3 કિલોમીટર દૂર સુધી પાણી ભરવા જવું પડી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હાલ પણ લોકો પાણી માટે રઝળપાટ કરતા હોય તેવું લાગી રહ્યું છે. મેઘરજ તાલુકાના કુણોલ સહિતના વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકોએ 1 થી 2 કિલોમીટર સુધી રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. કુણોલ નજીક લાલપુર નવા ઘરો તેમજ રાજગોર ગામોમાં પીવાના પાણી માટે લોકોને હાલાકીઓ પડી રહી છે. ગામમાં પીવાના પાણીની ડંકીઓ તો છે, પણ તે માત્ર સોબરના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે. SK2 યોજનામાં અંતર્ગત પાણી માટેનો સોર્સ છે, પણ ત્યાં પણ પાણી નથી આવતું. જે લોકો પાસે વાહન છે તેઓ વાહન લઈને પાણી ભરવા માટે જાય છે, તો કેટલાક લોકો બળદગાડા લઈને પાણી ભરવા માટે રોડ પર જતા નજરે પડી રહ્યા છે. તંત્રએ પીવાના પાણીની સમસ્યા ન હોવાનો દાવો તો કર્યો, પણ આ દાવાઓ જમીનની હકીકત જોતાં પોકર સાહિત થતો હોય તેવું લાગી રહ્યું છે. સંજય શર્મા, ZSTV, અરવલ્લી. મેઘરજ તાલુકાનું, અરવલ્લી જિલ્લાનું મેઘરજ તાલુકાનું આ કુણોલ ગામ છે. એ કુણોલ ગામની અંદર પીવાના પાણીની ખાસ સમસ્યા છે. પીવાનું પાણી મળતું નથી. 2-3 કિલોમીટર દૂર જવું પડે છે પીવાનું પાણી લેવા. પશુ તથા પબ્લિકને બહુ તકલીફ પડે છે. હેન્ડપંપ બધા બંધ છે. વોટરવર્ક્સનું પાણી કોઈ નળે આવતું નથી. વોટરવર્ક્સની પીવાલાયક છે નહીં પાણી, અને 1.5 થી 2 કિલોમીટર પાણી માટે જવું પડે છે. રાઠોડ હઠીસી અગરસિંહ લાલપુર નમું. પાણીની બહુ અછત છે. 2 એરપંપ છે, પણ પાણી આવતું નથી. 2 કિલોમીટર છેટીસમી પાણી અત્યારે લાવું છું ગાડા ગાડા. 200 ઘરની વસ્તી છે લાલપુરની અંદર. ગામ કુણોલ મોટું છે. કેટલા સમયથી આવી સમસ્યા? 3 મહિનાથી પાણી આવું લાગે સાહેબ. અમે કોઈ અધિકારી સાહેબ કોઈ આવ્યા નથી. આ બધું કોઈ તપાસ કરવા માટે.